નમસ્કાર ગુજરાત રાજ્યમાં ગઈકાલ સાંજના પાંચ વાગ્યાથી આજ સાંજના પાંચ વાગ્યા સુધી કુલ કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનના ત્રણસો એકાણું થ્રી નાઇન્ટી વન પોઝિટિવ કેસીસ આવ્યા છે અને એ જ સમય દરમિયાન ચૌદ એટલા એવા લોકો છે કે જેમનું દુઃખદ અવસાન કોવિડના પ્રાથમિક કારણથી થયું છે અને બીસ એવા લોકો છે કે જેમનું પહેલેથી જેમને અન્ય ગંભીર બીમારી કોમોર્બિડ કન્ડિશન હતી અને કોવિડના સંક્રમણ થવાથી એમનું પણ દુઃખદ અવસાન થયું છે આ જ સમય દરમિયાન આ ચોવીસ કલાકમાં એકસો એકાણું જેટલા લોકો વન નાઇન્ટી વન જેટલા લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે એની સાથે આપણી જે રિકવરી રેટ છે ચાલીસ પોઈન્ટ પાંચ ત્રણ ટકા થર્ટી નાઇન પોઈન્ટ ફાઇવ થ્રી પરસેન્ટ થતી થાય થાય છે આજે આજે જેટલા એક્ટિવ પેશન્ટ્સ છે એમાંથી છ હજાર એકસો અડતાલીસ સિક્સ થાઉઝન્ડ વન ફોર્ટી એટ એવા છે કે જે બિલકુલ સ્ટેબલ છે આડત્રીસ લોકો ક્રિટિકલ છે વેન્ટિલેટર પર છે અને ચાર હજાર ચારસો નવ્વાણું લોકો ડિસ્ચાર્જ થઈને પાછા ઘરે ગયા છે આજે બીજી બે બાબતની પણ ચર્ચા કરવી હતી આજે એક વર્તમાન પત્રમાં દાણી લીમડાના એક રહીશ કે જેઓ કોવિડ પોઝિટિવ ટેસ્ટ પણ થયા હતા જે સારવાર લેતા હતા ડિસ્ચાર્જ થયા પછી એમનું મૃતદેહ ત્યાં વીઆરટીએસના બસ સ્ટેન્ડમાં મળ્યું મળી આવ્યું હતું એવી એક સમાચાર મળતાની સાથે સરકારે ખૂબ અગત્યનો નિર્ણય લીધો છે કે જે પૂર્વ હેલ્થ કમિશનર શ્રી જેપી ગુપ્તાજી છે એમને આની તપાસ કરીને ચોવીસ કલાકની અંદર આનો અહેવાલ આપવા માટેનું સરકારે એક ઓર્ડર કર્યા છે આ તપાસના અહેવાલ આવતીકાલે બપોર સુધીમાં આવી જશે એના આધારે કાર્યવાહી પણ કરવામાં આવશે સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે બીજી એક બાબત પણ આજે વર્તમાનપત્રમાં હતું જેનું પણ એકચ્યુઅલ ફેક્ટ્સ જણાવવા માંગીએ છીએ આપણે જાણીએ છીએ કે કોવિડની જે પરિસ્થિતિ છે વૈશ્વિક કક્ષાએ મોટા ભાગના કન્ટ્રીઝમાં ઓવર ટુ હંડ્રેડ કન્ટ્રીઝમાં પેન્ડેમિક અત્યારે ફેલાયું છે ત્યારે એકદમ જેને આપણે વિકસિત દેશો કહીએ યુરોપના અમેરિકામાં એવા દેશોમાં પણ એવા મોટામાં મોટા શહેરો કે જ્યાં બધી સગવડ છે બધી સુવિધાઓ હોય છે ત્યાં પણ આજની તારીખે વેન્ટિલેટર્સ બિલકુલ મળતા નથી એની એક ખૂબ જ તંગી છે કટોકટી છે આવા પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે ભારતભરમાં પણ વેન્ટિલેટર્સ મળવામાં મુશ્કેલી થતી હોય છે અને થઈ છે ત્યારે આપણા ત્યાં એક ઉત્કૃષ્ટ કક્ષાના મેન્યુફેક્ચરર જ્યોતિ સીએનસી જે મેન્યુફેક્ચર કરે છે એ વાર એ કંપની તરફથી એક પહેલ કરવામાં આવી એક રાષ્ટ્રપ્રેમના ભાવના સાથે કે ભલે આવી એક ચેલેન્જ હોય કટોકટી હોય પ્રોબ્લેમ હોય વૈશ્વિક કક્ષાએ પણ અમે આ ફેબ્રિકેશનની એક ચેલેન્જ ઉપાડીએ છીએ અને એમના સહકારથી આપણને જે આજની તારીખે હજાર જેટલા વેન્ટિલેટર્સ અને એ પણ સરકારને નિઃશુલ્ક ધોરણે એટલે એમાં ડોનેશનથી આપણને મળ્યા છે જેની અંદર બધી જે ક્વોલિટીના જે પેરામીટર્સ છે જેમ કે EQDC નામની એક સંસ્થા છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ક્વોલિટી સેન્ટર ડેવલપમેન્ટ સેન્ટર ગાંધીનગરમાં જે આવી બધી ઇક્વિપમેન્ટ્સનું સમગ્ર રીતે ટેસ્ટિંગ કરતું હોય છે એનું અપ્રુવલ પણ મળેલું હતું એ જ રીતે આપણા સિવિલ હોસ્પિટલના જે મેડિસન ડિપાર્ટમેન્ટ એનસ્થિસીયા ડિપાર્ટમેન્ટના જે તજજ્ઞોની ટીમ હતી એને પણ આનું વર્કિંગ જોયું છે એમને એમની પ્રાથમિક અપ્રુવલ આપ્યા પછી આની આને અહીંયા વિકસાવવા માટે અને વસાવવા માટેનો નિર્ણય પણ સરકારે લીધું છે એટલું જ નહીં એના જે ટેકનિશિયન્સ છે એન્જિનિયર્સ છે એ લોકો પણ આવીને અલગ અલગ સેન્ટર્સ જ્યાં આનું આપણે વસાવ્યું છે વેન્ટિલેટર્સ એના બાયોમેડિકલ એન્જિનિયર્સને પણ ટ્રેન કરીને કઈ રીતે આના બે અલગ અલગ ફીચર્સ યુઝ કરવાના એની પણ ટ્રેનિંગ આપવામાં આવી છે અને હજી એના ચારેક એક્સેસરીઝ ખાસ કરીને હાઈ ફ્લો નેઝલ કેન્યુલા એની સાથે એક સર્કિટ આવતું હોય છે હ્યુમિડિફાયર છે અને એ જ રીતે આવી જે ફ્લો મીટર નામની એક એક્સેસરી છે આ બધી વસ્તુઓ પણ હજી એની અંદર એડ કરવાની ગતિવિધિ પણ ચાલી રહી છે અને આ સંજોગોમાં એમાં પણ આપણે બધાએ વી શુડ ટેક પ્રાઇડ આપણને ગૌરવ થવું જોઈએ કે આવી એક સાહસ ગુજરાતમાં એક કંપનીએ લીધી છે અને આનું જે ફાયદો આપણે કહી શકીએ તો ભારત સરકારને પણ અત્યારે એ લોકો કોન્ટેક્ટ કરી રહ્યા છે કે આ દમણ વેન્ટિલેટર્સ અન્ય રાજ્યો કે જ્યાં બિલકુલ વેન્ટિલેટર્સ આટલા માત્રામાં જેટલા પ્રમાણમાં ગુજરાતમાં છે બિલકુલ ઉપલબ્ધ નથી એવા અનેક રાજ્યોમાં પણ આપવા માટે ભારત સરકાર પણ એમની સાથે અત્યારે વાતચીત કરી રહી છે ત્યારે આપણે પણ આ વાતને નોંધ લેવી જોઈએ કે ખરેખર આ એક ગુજરાતની અંદર એક સ્ટાર્ટઅપ અને એક ખરેખર એક ચેલેન્જ રાષ્ટ્રપ્રેમથી આ ચેલેન્જને પૂરું પાડવા માટેના ભાવનાથી આજે કરવામાં આવ્યું છે એનો ઉપયોગ અલબત્ત એમાં કંઈક શરૂઆતમાં નાના મોટા ઇશ્યુઝ હોય તો એની પણ એક્સેસરીઝ વગેરે કરીને ટ્રેનિંગ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે આજે એક સાફલ્ય ગાથા સફળતાની એક નાનકડી એક વાત છે નફીસા બાનુ મોહમ્મદ યુનિસ ખજૂરીવાલા નામના ત્રેવીસ વર્ષના મહિલા જે ભાવનાપુરા વડોદરાના રહીશ છે એમનું એ ફૂલ ટર્મ પ્રેગ્નન્ટ હતા અને ત્રીસમી એપ્રિલે એસએસજી હોસ્પિટલ બરોદ વડોદરા ગયા હતા ડિલિવર કરવા માટે બાળકનું જન્મ પણ થયું અલબત્ત એક લો બર્થ વેટ બેબી થોડુંક હતું આ બે કિલોગ્રામ વજન હતું પણ ડિલિવર કર્યા પછી નેક્સ્ટ ડે એટલે પહેલી મેના રોજ માતાને ટેસ્ટ કરવામાં આવ્યું તો બાનુબહેનનું ટેસ્ટ પોઝિટિવ આવ્યું અને આ કોવિડની અંદર એક લાક્ષણિકતા એવી પણ જોવા મળી છે વૈશ્વિક કક્ષાએ પણ માતા પોઝિટિવ હોય તો પણ બાળક નેગેટિવ રહે છે એટલે વર્ટિકલ ટ્રાન્સમિશન થતું નથી એટલે ત્યાં હોસ્પિટલના બાળકને માતાથી સેપરેટ પણ કરવામાં આવ્યું એમને અલગ વોર્ડ્સમાં રાખવામાં આવ્યા અને એ રીતે આમને નફીસાબહેનને પણ જે બીજા લક્ષણો હતા પ્રોબ્લમ્સ હતા કોવિડના એના માટે પણ દવાઈ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી એ પૂરું કરીને અગિયારમી મેના રોજ બિલકુલ સાજા થઈને એમનું ડિસ્ચાર્જ બાળક સાથે ઘરે એ પહોંચી પણ ગયા હતા અને એમને એમના અનુભવ પણ શેર કર્યા છે કે એમને હોસ્પિટલની અંદર જે વાતાવરણ હતું સ્વચ્છતા ત્યાં સુવિધાથી માંડીને ડોક્ટર્સ અને નર્સિસનું જે એક ટ્રીટમેન્ટ એમના પ્રત્યે જે વલણ પણ હતું જે સર્વિસ ક્વોલિટી હતી અને જે જે પણ ફેસિલિટીસ એમને ખાવાનો ખોરાકથી માંડીને બધું એમને વ્યવસ્થિત મળ્યું છે એટલે આ રીતે ફરી આ જે સેવાઓ આપણા બધા અનેક હજારોની સંખ્યામાં આપણા હેલ્થના સ્ટાફ મેમ્બર્સ કરી રહ્યા છે ઉત્તરોત્તર બે મહિના હવે ગુજરાતની અંદર થવા આવ્યું છે પહેલો કેસ ઓગણીસમી માર્ચે થયું હતું રાત આ બધા ટીમ્સ મહેનત કરી રહ્યા છે એ બધાને પણ આપણે ખૂબ અભિનંદન પાઠવીએ એમના કામને પણ આપણે એન એન્ડોર્સ કરીએ એન્કરેજ કરીએ નમસ્કાર